અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં 45 વર્ષીય યુવકની હત્યાની ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે, વર્ષ 2021માં બનેલી આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશથી ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના પતિ તેની જે સોસાયટીમાં રહેતા મિત્ર સાથે બહાર ગયા હતા, ત્યારબાદ તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે હત્યા કરાઈ હોય તેવા કોઈ પુરાવાઓ ન મળી આવતા પોલીસ અકસ્માતે મોત દાખલ કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ હતી. જોકે અંતે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બ્રેઇન હેમરેજથી મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું અને મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં પિટિશન કરતા કોર્ટના આદેશથી મણિનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ટાળતા હતા એમ કે ફરિયાદ ચાલુ છે ને એવું બધું, પછી કશી ફરિયાદ લખી નહીં ને પછી અમે લોકો હાઈકોર્ટમાં અપીલ કરી અને પછી હાઈકોર્ટ દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું છે. શું તમારા સમગ્ર ઘટના શું હતી, કયા ટાઈમે બની હતી? સમગ્ર ઘટના એ હતી કે અમારા હસબન્ડ ઘરેથી 5 વાગ્યાના ગયેલા અને ઘરે પાછા ફરત ના ફરતા અમે લોકોએ એને શોધખોળ કરી અને પછી જાણ થતાં પછી બાબો ગયો હતો જે જગ્યાએ એમને થયું એ, ત્યાંથી એને જાણ થઈ કે હવે પોલીસ દ્વારા અમને જાણ મળી કે એ સિવિલમાં લઈ ગયા છે અને પછી સિવિલમાં જઈને બાબાએ તપાસ કરી તો ખબર પડી કે આ રીતને એમની કન્ડિશન છે અને પછી અમને ખબર પડી કે આ રીતનો બનાવ બન્યો છે અને હજી જે બનાવ બન્યો છે હજી જાણવામાં આવી જ નથી કે શું બનાવ બન્યો છે. એમને લેવા માટે એમના સોસાયટીના મિત્ર આવ્યા હતા, એ કોણ છે, એમનું શું રોલ હતો આમાં? એમનું કશું એ છે નહીં, પણ હવે એ કોઈ દાડો નહીં ને પહેલી વાર જ એની જોડે ગયા. એમ બહુ ઈજા થયેલી, આંખ આખી ફાડી જ કાઢી હતી, દોડો બધું ફાટી જ ગયું હતું અને હાથ ને પગ ને અને બરડાના ભાગમાં 100 નિશાન પડેલા હતા. લગભગ 12 કે 15 દિવસ આવ્યો. અમે કોર્ટમાં એ બનાવ બન્યો ને પછી અમે બધે લેખિત અરજી આપ્યા બાદ અમારો આ કોર્ટમાંથી ચુકાદો આવ્યા પછી જ અમારે આ પોલીસ ફરિયાદ થઈ. એકચ્યુઅલીમાં તો ખ્યાલ નથી, અંદાજે આમ 15 કે મહિના પછી એમ. સને 2021 ની સાલમાં અકસ્માત મોત દાખલ થયેલ હતું, જે બાબતે જાહેરાત કરનાર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવેલ કે લથડતા ખાતા પડી જતા માથામાં ઈજા થયેલ છે, જે બાબતે 108 આવી અને તેઓને સારવાર પણ આપેલ હતી અને આ બાબતે જે તે વખતના તપાસ કરનાર તેમજ પીએમ નોટ આધારે તેમજ જે પુરાવા મળેલા તેના આધારે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલું હતું અને એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે કે એ તપાસમાં કોઈ ખામી છે કે કેમ, તેમજ અરજદાર દ્વારા કે ફરિયાદી દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેના આધારે શું શું પુરાવા છે તેના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. બનાવને 26 મહિના જેટલો સમય થઈ ગયો છે, કેટલું મુશ્કેલ છે પુરાવો એકત્ર કરવા, જેમ ફરિયાદી કે છે એ બાબતમાં તપાસ કરવા માટે? જે અગાઉના અકસ્માત મોતના કામે જે તપાસ થયેલી છે તેમાં કોઈ ખામી છે કે કેમ અને જે હાલમાં જે અરજદાર અને ફરિયાદી દ્વારા જે આક્ષેપો કરવામાં આવેલ છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી અને જે પુરાવા મળે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાહેબ શું આદેશ કર્યો છે હાઈકોર્ટમાં? હાલમાં આ જે મેટર છે એ પેન્ડિંગ છે, હાઈકોર્ટ દ્વારા સરકારી વકીલ દ્વારા એવી સલાહ આપવામાં આવેલ છે કે ગુનો દાખલ કરો જેથી આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે. મણિનગર વિસ્તારના હીરાબાઈ ટાવર પાસે અમિત જેઠવાના મર્ડર કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ 18/83/2022 દાખલ કરવામાં આવેલ, જે સંદર્ભમાં નૈનાવતી જેઠવા એ જગવાલા એન પઠાણની રજૂઆતને ધ્યાને લઈ અને કેસની ગંભીરતા જોતા ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ રિપોર્ટની જીવલેણ ગંભીર ઇજાઓને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટે પોલીસ સ્ટેશન મણિનગરને સૂચન કરેલ FIR કરવા માટે, જેથી આજરોજ મણિનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલ છે.